શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ચિત્તલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિશે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ત્રીજું ચેપ્ટર ધાતુઓ અને અધાતુઓ વિશે માહિતી મેળવીશું આગળના વિડીયોમાં આપણે ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મો વિશે માહિતી મેળવી આજે આપણે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો વિશે માહિતી મેળવીશું ધાતુઓના રાસાયણિક ગુણધર્મો વિશે માહિતી મેળવવા આપણે કોપર એલ્યુમિનિયમ લોખંડ લેડ મેગ્નેશિયમ ઝીક સોડિયમ નમૂના લઈ અને તેની ઉપર અલગ અલગ પ્રવૃત્તિ કરીએ આપણે જોઈએ કે ધાતુઓ હવામાં સળગે ત્યારે શું થાય છે તેના માટે એક પ્રવૃત્તિ જોઈએ તો આપણે જે નમૂના લીધા હતા એલ્યુમિનિયમ કોપર લોખંડ લેડ મેગ્નેશિયમ ઝીંક સોડિયમ વગેરે નમૂનાને ચીપિયા વડે બર્નરની જોત પર સળગાવવાનો પ્રયાસ કરો અન્ય ધાતુના નમૂના વડે તેનું પુનરાવર્તન કરો જો મળે તો તેને એકત્ર કરો એકત્રોપજ તેમજ ધાતુની સપાટીને ઠંડી પાડો તમે જોશો તો કઈ ધાતુ આસાનીથી સળગે છે ધાતુ સળગી ત્યારે તમે જોતના ક્યાં રંગનું અવલોકન કર્યું છે સળગ્યા પછી ધાતુની સપાટી કેવી દેખાય છે ધાતુ અને તેમની ઓક્સિજન પ્રત્યેકની પ્રતિક્રિયાત્મકના ઉતરતા ક્રમમાં ગોઠવો શું નિપજો પાણીમાં દ્રાવ્ય છે તો તમે આ બધી પ્રવૃત્તિ કરીને જોશો તો લગભગ તમામ ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈને ધાતુ ઓક્સાઇડ બનાવે છે ધાતુને બર્નર દ્વારા સળગાવવામાં આવે ત્યારે તે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ધાતુ છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તેમાંથી ધાતુ ઓક્સાઇડ બનાવે છે ઉદાહરણ તરીકે જ્યારે કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાળા રંગનો કોપર ઓક્સાઇડ બનાવે છે અહીં આપણને તેનું સમીકરણ આપેલું છે કે સી યુ એટલે કે જ્યારે કોપર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને તેમાંથી કોપર ઓક્સાઇડ બનાવે છે તે જ રીતે એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે આ ઓક્સાઇડ છે તે પાણીમાં દ્રાવ્ય હોતા નથી હવે તમે જાણ્યો છો કે કોપર ઓક્સાઇડ કેવી રીતે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે આપણે શીખી છીએ કે કે ધાતુ ધાતુ ઓક્સાઇડ ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે પરંતુ અમુક જેવા એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઝિંક ઓક્સાઇડ વગેરે એસિડિક તેમજ બેઝિક એમ બંને વર્તણુક દર્શાવે છે એવા ધાતુ ઓક્સાઇડ જે એસિડ અને બેઇઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે તેવા ઓક્સાઇડને ઉભય ગુણી ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ નીચે પ્રમાણેની એસિડ અને બે સાથેની પ્રક્રિયા કરે છે તો અહીં આપણને આકૃતિમાં આપેલું છે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે એલ ટુ થ્રી એ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એચ સાથે પ્રક્રિયા કરી તેમાંથી એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે કે એલ સી એલ થ્રી અને તેમાંથી પાણીને છૂટું પાડે છે એટલે કે એચ ટુ ઓ બીજી પ્રક્રિયા આપેલી છે તેમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી સોડિયમ એલ્યુમિનિયડ અને પાણીને જુદું પાડે છે મોટા ભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય હોય છે પરંતુ આમાંના કેટલાક પાણીમાં દ્રાવ્ય થઈ આલ્કલી બનાવે છે સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ નીચે મુજબ આલ્કલી ઉત્પન્ન કરે છે જેમાં સોડિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી તેમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પોટેશિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી તેમાંથી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે એન એ ઓ એચ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કે આ બધી પ્રવૃત્તિમાં આપણે જોયું કે તમામ ધાતુઓ ઓક્સિજન સાથે સમાન દરે પ્રક્રિયા કરતી નથી. ભિન્ન ધાતુઓ ઓક્સિજન સાથે ભિન્ન ભિન્ન પ્રતિક્રિયાત્મક દર્શાવે છે. પોટેશિયમ અને સોડિયમ જેવી ધાતુઓ એટલી તીવ્ર પ્રક્રિયા કરે છે કે જો તેને ખુલ્લામાં રાખવામાં આવે તો તે આગ પકડી લે છે. તેથી તેમને સુરક્ષિત રાખવા અને આકસ્મિક આગ રોકવા માટે કેરોસીનમાં ડૂબાડી રાખવામાં આવે છે સામાન્ય તાપમાને ધાતુઓ જેવી કે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક સીસુ વગેરેની સપાટીઓ ઓક્સાઇડના પાતળા સ્તર સ્તર વડે ઢંકાઈ જાય છે રક્ષણાત્મક ઓક્સાઇડનું સ્તર ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે લોખંડને ગરમ કરતા તે સળગતું નથી પરંતુ લોખંડના ભૂકાને બર્નરની જ્યોતમાં નાખતા તે તીવ્રતાથી સળગે છે કોપર સળગતું નથી પરંતુ ગરમ ધાતુ કરતા કાળા રંગનું કોપર ઓક્સાઇડનું સ્તર લાગી જાય છે ચાંદી અને સોનું ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું નથી આ બધી પ્રવૃત્તિ પછી તમે ચોક્કસ અવલોકન કર્યું હશે કે અહીં લીધેલા ધાતુના નમૂનાઓ પૈકી સોડિયમ એ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે મેગ્નેશિયમની પ્રક્રિયા સૌથી તીવ્ર ઓછી તીવ્ર છે જે દર્શાવે છે કે સોડિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક છે પરંતુ ઓક્સિજન સાથેની દહન પ્રક્રિયા આપણને ઝીંક લોખંડ કોપર અથવા માટે ધાતુઓની પ્રતિક્રિયાત્મક ક્રમ અંગેના તારણ પણ પહોંચવા માટે કેટલીક વધુ પ્રક્રિયા જોઈએ તો અહી તમે જાણો છો કે એનોડીકરણ એલ્યુમિનિયમ ના ઓક્સાઇડ નું જાડુ પણ બનાવવાનો છે છે એલ્યુમિનિયમ જ્યારે હવાના સંપર્કમાં આવે ત્યારે ઓક્સાઇડનું પાતળું સ્તર તૈયાર થાય છે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સ્તર તેના વધુ ઓક્સિડેશનનો પ્રતિકાર કરે છે ઓક્સાઇડનું સ્તર વધુ જાડુ બનતા આ પ્રતિક્રિયાત્મકમાં સુધારો થાય છે એનોડીકરણ દરમિયાન એલ્યુમિનિયમની સ્વચ્છ વસ્તુને એનોડ બનાવવામાં આવે છે અને મંદ સલ્ફ્યુરિક વિદ્યુત વિભાજન કરવામાં આવે છે એનોડ પર ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી જાડુ રક્ષણાત્મક ઓક્સાઇડ સ્તર બનાવે છે આ ઓક્સાઇડ સ્તરને રંગ રંગક લગાવીને એલ્યુમિનિયમની વસ્તુઓને આકર્ષક બનાવી શકાય છે હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ કે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય છે તો તેના માટે એક પ્રવૃત્તિ જોઈએ આપણે આગળ નમૂના નમૂનાને ઠંડા પાણીથી અડધા ભરેલા પાત્રમાં આ નમૂનાના નાના નાના ટુકડાને સ્વતંત્ર રીતે મૂકો કઈ ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે તેમને ઠંડા પાણી સાથેની પ્રક્રિયા પ્રતિક્રિયા ચડતા ક્રમમાં ગોઠવો શું કોઈ ધાતુ પાણી પર આગ ઉત્પન્ન કરી શકે છે શું કોઈ ધાતુ થોડા સમય બાદ તરવાનું શરૂ કરે છે એવી ધાતુઓ કે જેણે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી નથી તેને ગરમ પાણીથી અડધા ભરેલા પાત્રમાં મૂકો જે ધાતુઓને ગરમ પાણી સાથે પ્રક્રિયા કરી નથી તેના માટે અહીં આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરી અને તેની વરાળ સાથેની પ્રક્રિયાનું અવલોકન કરો હવે કઈ ધાતુઓને વરાળ સાથે પણ પ્રક્રિયા કરી નથી ધાતુઓને તેમની પાણી સાથેની પ્રતિક્રિયાત્મકના ઉતરતા ક્રમમાં ગોઠવો તો અહીં આપણને આકૃતિ આપેલી છે જેમાં ધાતુ પર વરાળની અસર દર્શાવેલી છે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને ધાતુ ઓક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે ધાતુ ઓક્સાઇડ એ પાણીમાં દ્રાવ્ય હોય છે તે તેમાં ઓગળી ધાતુ હાઇડ્રોક્સાઇડ બનાવે છે પરંતુ તમામ ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી શકતી નથી ધાતુ હાઇડ્રોજન મુક્ત કરે છે ધાતુ ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરી એમાંથી ધાતુ હાઇડ્રોક્સાઇડ બનાવે છે પોટેશિયમ અને સોડિયમ જેવી ધાતુઓ ઠંડા પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે છે સોડિયમ અને પોટેશિયમ ના કિસ્સામાં પ્રક્રિયા એટલી હદે તીવ્ર અને ઉષ્માક્ષેપક હોય છે કે ઉત્પન્ન થતો હાઇડ્રોજન તરત જ આગ પકડી લે છે અહી આપણને આપેલું છે કે જ્યારે પોટેશિયમ પાણી સાથે પ્રક્રિયા કરે છે તો તેમાંથી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ જુદો પાડે છે અને ઉષ્મા ઉર્જા જુદી પાડે છે બીજું ઉદાહરણ આપેલું છે આપણને કે સોડિયમ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરી તેમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે હાઇડ્રોજન વાયુ છૂટો પાડે છે અને ઉષ્મા ઉર્જા છૂટી પડે છે કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા ઓછી તીવ્ર હોય છે ઉત્પન્ન થતી ઉષ્મા હાઇડ્રોજન માટે આગ પકડવા માટે પૂરતી હોતી નથી મેગ્નેશિયમ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે તેની સપાટી પર હાઇડ્રોજન વાયુના પરપોટા ચીપકવાથી તે પણ તરવાનું શરૂ કરે છે લોખંડ અને જેવી ધાતુઓ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પરંતુ તેઓ વરાળ સાથે પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન બનાવે છે અહીં આપણને સમીકરણ આપેલું છે કે એલ્યુમિનિયમ એ પાણી સાથે પ્રક્રિયા કરી તેમાંથી એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટા પાડે છે જ્યારે બીજું ઉદાહરણ આપેલું છે આયનનું કે આયન એ પાણી સાથે પ્રક્રિયા કરી તેમાંથી આયન ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટા પાડે છે શીસુ કોપર ચાંદી અને સોના જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી હવે ત્રીજું આપણે જોઈએ કે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય છે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે તેના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિમાં સોડિયમ અને પોટેશિયમ સિવાયની ધાતુઓના નમૂનાને ફરીથી એકત્ર કરો અને જો નમૂના નિસ્તેજ હોય તો તેને કાચ પેપર વડે ઘસીને શુદ્ધ કરો હવે નમૂનાને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ધરાવતી કસનળીમાં અલગ અલગ રીતે મૂકો થર્મોમીટરને કસનળીઓમાં એવી રીતે લટકાવો કે જેથી તેના ગોળા એસિડમાં ડૂબેલા રહે ધ્યાનપૂર્વક પરપોટા ઉત્પન્ન થવાના દરનું અવલોકન કરો હવે તમે કે કઈ ધાતુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરે છે કઈ ધાતુ માટે તમે મહત્તમ તાપમાન નોંધ્યું અને અને તેમની મંદ એસિડ પ્રક્રિયાથી પ્રતિક્રિયાત્મકના ઉતરતા ક્રમમાં ગોઠવો તો તમે જોશો કે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝીંક અને લોખંડ મંદ સલ્ફરિક એસિડ સાથેની પ્રક્રિયાઓના સમીકરણ તો જ્યારે ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી હાઇડ્રોજનનું ઓક્સિડેશન પણ કરી પાણી ઉત્પન્ન કરે છે અને પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિએક્શન પામે છે પરંતુ મેગ્નેશિયમ અને મેંગેની મંદ એચ એન ઓ થ્રી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે તો આ બધી પ્રવૃત્તિ પરથી તમને અવલોકન કર્યું હશે કે મેગ્નેશિયમના કિસ્સામાં પરપોટા ઉત્પન્ન થવાનો દર સૌથી વધુ હતો આ કિસ્સામાં પ્રક્રિયામાં પ્રક્રિયામાં પણ સૌથી વધુ ઉષ્માક્ષેપક હતી પ્રતિક્રિયાત્મકતા મેગ્નેશિયમ સૌથી વધારે એના પછી એલ્યુમિનિયમ એના પછી ઝીંક અને એના પછી આયનને ક્રમમાં ઘટતી લખી શકાય છે કોપરના કિસ્સામાં પરપોટા જોવા મળતા નથી અને તાપમાનમાં પણ કોઈ પણ ફેરફાર થતો નથી કોપરમંદ એચસીએલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી તમે જાણો છો કે એટલે કે રોયલ પાણી માટે લેટિન એક શબ્દ છે સાંધ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ નું ત્રણ જેમ એક ના પ્રમાણમાં તૈયાર કરેલું તાજું મિશ્રણ છે તે સોનાને ઓગાળી શકે છે જ્યારે આ એસિડો પૈકી એક પણ એસિડ એકલો આમ કરી શકતો નથી એકવારી જી આ પ્રબળ ક્ષારીય ધુમાયમાન પ્રવાહી છે તે સોના અને પ્લેટિનમને ઓગાળી શકતા અમુક પ્રક્રિયાઓ પૈકીનો એક છે ચોથું આપણે જોઈએ કે ધાતુઓ અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે તેના માટે ઉદાહરણ જોઈએ પ્રવૃત્તિ જોઈએ કે તાંબાનો એક શુદ્ધ તાર અને લોખંડની એક ખીલી લો કસનળીઓમાં તાંબાના તારને આયન સલ્ફેટના દ્રાવણમાં મૂકો અને લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકો વીસ મિનિટ બાદ બંનેનું અવલોકન કરો અવલોકન કરવાનું છે કે કઈ કસનળીમાં પ્રક્રિયા થયેલી છે શું ક્યાં આધારે તમે કહી શકશો કે ખરેખર પ્રક્રિયા થઈ છે થયેલી પ્રક્રિયા માટે સમતોલિત સમીકરણ લખો અને પ્રક્રિયાનું નામ આપો

આપણે અગાઉ જોઈ ગયા કે તમામ ધાતુઓ સમાન રીતે પ્રતિક્રિયાત્મક હોતી નથી આપણે અલગ અલગ ધાતુઓની ઓક્સિજન પાણી અને એસિડ સાથેની પ્રતિક્રિયાત્મકતા ચકાસી પરંતુ તમામ ધાતુઓ આ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરતી નથી તેથી આપણે એકત્ર કરેલ તમામ ધાતુના નમૂનાને તેમની પ્રતિક્રિયાત્મકતા ઉતરતા ક્રમમાં મૂકી શકતા નથી હવે તે સમજવું સહેલું અને સરળ છે કે જો ધાતુ એ અને ધાતુ બી ને તેના દ્રાવણ વિસ્થાપિત કરે તો તે બી કરતા વધુ પ્રતિક્રિયાત્મક છેલ્લું આપણે જોઈએ પ્રતિક્રિયાત્મકતા શ્રેણી તો પ્રતિક્રિયાત્મકતા શ્રેણી ધાતુઓની ઘટતી જતી પ્રતિક્રિયાત્મકતા ક્રમમાં ગોઠવેલી યાદી છે વિસ્થાપન પ્રયોગો કર્યા બાદ નીચે દર્શાવેલી શ્રેણીને વિકસાવવામાં આવી છે જે અહીં કોષ્ટકમાં દર્શાવેલું છે જેને પ્રતિક્રિયાત્મકતા અથવા તો સક્રિયતા શ્રેણી કહેવામાં આવે છે તો અહીં કોષ્ટકમાં સક્રિયતા શ્રેણી આપેલી છે ધાતુઓની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા જેમાં પોટેશિયમ એ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે એનાથી ઓછું સોડિયમ એનાથી નીચે કેલ્શિયમ પછી મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ ઝિંક આયર્ન લેડ હાઇડ્રોજન કોપર મર્ક્યુરી સિલ્વર અને ગોલ્ડ ગોલ્ડ એ સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક હોય છે